નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે. આપણે યુનિટ 5 છે તે જોઈ લીધું છે, તેમાં બધી જ એક્ટિવિટી આપણે જોઈ લીધી છે. આજે આપણે યુનિટ 6 શરૂ કરવાનું છે, તેનું નામ છે કુકુ ઇઝ કોલિંગ. તેમાં આપણે જોવાનું છે એક્ટિવિટી 1. એક્ટિવિટી 1 આપણે જોતા પહેલા સૌપ્રથમ તેના શબ્દાર્થ જોઈ લઈએ. તો શબ્દાર્થમાં છે રેપિડ, RAPID, રેપિડ સ્લૂ, MRKY, મોકેલે વાંદરો, CLIMB, ક્લાઇમ્બ એટલે ચઢવું, CROW, ક્રો એટલે કાંગડો, FRIEND, ફ્રેન્ડ એટલે મિત્ર, AVERY, DODY, એવરીબડી એટલે સૌ અથવા બધા, WRIT, રાઇટ એટલે લખવું, SKIP, સ્કીપ એટલે દોરડું કૂદવું, WATCH, વોચ એટલે જોવું, અને POEM, પોએમ એટલે કવિતા. હવે આપણે જોઈએ એક્ટિવિટી 1 માં શું આપેલું છે. જો સૌ પ્રથમ તમે બધા તમારા ટેક્સ્ટ બુક ની અંદર જો, અહીંયા જુદા જુદા ચિત્ર દોરેલા છે. શેર દોરેલા, તો સૌ પ્રથમ એક ચિત્ર છે, એમાં એક મંકી છે, વાંદરો છે, ઝાડવા પર ચડી રહ્યો છે, એક સસલું છે, અહીંયા એક કૂતરો છે તે જોઈ રહ્યો છે, અહીંયા એક બિલાડી છે તે લખી રહી છે, અહીંયા એક બકરી છે તે દોરડું કૂદી રહી છે, અહીંયા એક ગીત ગાઈ રહ્યું છે, અને અહીંયા છે એ રીડિંગ એટલે કે વાંચી રહ્યું છે. ચિત્ર છે અલગ અલગ પક્ષી અને પ્રાણીઓના છે. તો આપણે શું કરવાનું છે કે શિક્ષકની મદદથી કુકુના દોસ્તો ને ઓળખો. આ બધા છે કુકુના દોસ્તો છે. તો કુકુ કોણ છે આમાંથી આપણે પાઠ જયારે જોશું આપણને ત્યારે ખબર પડી જશે. તો એ દોસ્તોને આપણે ઓળખવાના છે કે એમાંથી કોણ છે, એ કુકુના ક્યાં ક્યાં દોસ્તો છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ શબ્દ આપેલા છે કે મંકી છે શું કરી રહ્યો છે, રેબિટ છે શું કરી રહ્યો છે. એ શબ્દ જોતા જઈએ અને નીચે જે આપણે આપેલો છે પાઠ તે વાંચતા જઈએ. સૌ પ્રથમ શું કીધું છે, હિયર ઇઝ રોકી રેબિટ, હી ઇઝ રનિંગ. આ ચિત્રમાં છે એ રોકી રેબિટ છે, એક સસલું છે તે શું કરી રહ્યું છે, દોડી રહ્યો છે. તમને સસલું દેખાય એ ક્લાસી રેબિટ છે તે શું કરી રહ્યો છે, રનિંગ એટલે કે દોડી રહ્યો છે. જે આ બધા છે એ કુકુના ફ્રેન્ડ છે. પછી નીટ મિસ્ટર મોનો મંકી, આ રોકી આ રેબિટનું નામ શું છે, રોકી. પછી નીટ મિસ્ટર મોનો મંકી, મંકી મંકી એટલે આપણે લખ્યું મંકી એટલે વાંદરો. તે શું કરે છે, ક્લાઇમ્બિંગ ધ ટ્રી, ક્લાઇમ્બ એટલે ચડવું, ટ્રી એટલે ઝાડ, ઝાડ ઉપર ચડી રહ્યો છે. કોણ, તો કે મંકી વાંદરો, તેનું નામ શું છે, મિસ્ટર મોનો. ત્યાર પછી કોણ છે, લુક એટ ધેટ કિકુ ક્રો, કિકુ ક્રો, ક્રો એટલે કાગડો, આપણે લખ્યું અહીંયા ક્રો એટલે કાગડો. તે શું કરી રહ્યો છે, હી ઇઝ સિંગિંગ એન્ડ ડાન્સિંગ, સિંગ એટલે ગાવું અને ડાન્સ એટલે નૃત્ય કરવું. હી ઇઝ કુકુસ બેસ્ટ ફ્રેન્ડ, તે કોણ છે, કુકુનો બેસ્ટ ફ્રેન્ડ એટલે પાક્કો દોસ્ત છે. તેનું નામ શું છે, ક્રો એટલે કાગડો, તેનું નામ છે કિકુ. કાગડાનું નામ શું છે, કિકુ. હેલો એવરીબડી, આઈ એમ કીટુ. શું કીધું છે, આઈ એમ કીટુ એટલે કે હું કીટુ છું. એટલે અમે આ કોણ એવું છે કે જે પોતાની વાત આપણે જેની કરીએ છીએ, કુકુ, કે જેના દોસ્તને આપણે ઓળખવાના છે તે છે કુકુ. હર નેમ ઇઝ, આઈ એમ બિઝી કે હું ખૂબ જ બિઝી છું, આઈ એમ રાઇટિંગ અ બુક, હું શું કરી રહી છું, બુક લખી રહી છું. કોણ બુક લખી રહ્યું છે, તો કે કીટુ, કીટુ એ કોણ છે, કેટ છે. જોયું તમે જો આ ચિત્રમાં જો કોણ લખી રહ્યું છે, તો કે બિલાડી બુક લખી રહી છે, અને અહીંયા કીધું છે કે આઈ એમ કીટુ કે હું કીટુ છું, હું ખૂબ બિઝી છું, આઈ એમ રાઇટિંગ અ બુક કે હું બુક લખી રહી છું. તો બુક કોણ લખે છે, કેટ. કેટનું નામ શું છે, તો કે કીટુ. શું નામ છે કેટનું, તો કે કીટુ. લુક એટ ધ ગોટ, ગોટ એટલે શું થાય, બકરી. આ ચિત્રમાં શું કીધું છે કે બકરીને જુઓ, તો આ ચિત્રમાં બકરી શું કરે છે, તો કે દોડ આપી દે છે. તો દોડાની ઇંગ્લિશમાં શું કહેવાય, સ્કીપિંગ એટલે કે દોડવું બધું. હર નેમ ઇઝ બીતુ, અને ગોટનું નામ શું છે, આ ગોટ છે તેનું નામ છે બીતુ. શી ઇઝ સ્કીપિંગ એટલે કે દોડ આપી દે. તે શું કરી રહી છે આ ચિત્રમાં, કે દોડા કૂદી રહી છે. હર હિયર ઇઝ ડિમ્પુ, ડિમ્પુ ઇઝ અ ડોગ, ડોગ કોણ છે, ડિમ્પુ. કોણ, ડિમ્પુ, ડોગ નું નામ છે ડિમ્પુ. ડિમ્પુ શું કરી રહ્યું છે, વોચિંગ મૂવી.
રીતે પોયમ વાંચી રહી છે. આ બધા છે મંકી, રેબિટ, ડોગ, કેટ, ગોટ અને ક્રો એ કોના ફ્રેન્ડ છે? તો કે કોયલના, એટલે કે કુકુના ફ્રેન્ડ છે. તે શું કરે છે? ક્લાઇમ્બિંગ, રનિંગ, વોચિંગ મૂવી, રાઇટિંગ બુક, સ્કીપિંગ, સિંગિંગ, ડાન્સિંગ અને રીડિંગ અ પોયમ. કે આ જુદા જુદા જે કુકુના ફ્રેન્ડ છે તે જુદી જુદી ક્રિયા કરી રહ્યા છે. ઓકે, સમજાઈ ગયું બધાને? ઓકે, તમારે હોમવર્કમાં શું કરવાનું છે? આ બધાના નામ લખી તેની સામે તે શું કરી રહ્યા છે અને તેના નામ પાઠમાં વાંચતું જવાનું અને તમારે વ્યવસ્થિત લખતું જવાનું. ઓકે,